માં શ્રદ્ધા અને ઉલ્લાસ પૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશ ચતુર્થી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આગામી ગણેશોત્સવ દરમિયાન સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે। રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે। 2021ના ગણેશોત્સવમાં કોવિડ-19ની સ્થિતિને ધ્યાને લઈને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઈની મર્યાદા રાખવામાં આવેલી હતી। જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઈ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઈની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારિત થયેલી હતી। કોવિડ-19 સંબંધિત તમામ નિયંત્રણો 31 માર્ચ 2022 પછી અમલમાં નથી, તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં હવે ગણેશ ચતુર્થીના આગામી ઉત્સવ દરમિયાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઈ સંબંધે કોઈ નિયંત્રણો અમલમાં નહીં રહે। હું આનંદ દોશી, અમદાવાદના રાજા ગણપતિ ઉત્સવનો દર વર્ષે અમે અહીંયા સજાન કોલેજ ચારસ્તા પર આયોજન કરીએ છીએ। આ વર્ષે 16મા વર્ષે પણ આયોજન કરવાના છીએ। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે જૂની માર્ગદર્શિકા હતી કોરોના મહામારી સમયે મૂર્તિની જે ઊંચાઈ બાબતની, એમાં એ માર્ગદર્શિકાને બદલીને ગણપતિની મૂર્તિ જાહેર સ્થળો ઉપર અથવા ઘરે જ્યાં પણ રાખો ત્યાં કોઈ પણ સાઇઝની રાખી શકાશે તેવી જે આજે ખાસ નવી સૂચનાઓ અમલમાં લાવ્યા છે તેનો અમે લોકો ખૂબ જ આવકાર આપીએ છીએ। આ મૂર્તિની સાઇઝ મોટી કરવાની જે છૂટી આપવામાં આવી છે તેનાથી લોકોને ખૂબ જ સારો ગણપતિનો શણગાર કરવાનો, ગણપતિ દાદા બેસાડવાનો અને મોટા મંડપ બાંધવાનો અવસર મળશે। અમારી સર્વેની, અમારી તથા બીજા આયોજકોની એક નમ્ર અપીલ છે અથવા નમ્ર વિનંતી છે કે આ જે રીતે ગણપતિની મૂર્તિની ઊંચાઈ વધારવા માટેની છૂટી આપવામાં આવી છે તે જ પ્રમાણે એની વિસર્જન સમયે સરકાર સારા વિસર્જન માટેના સારા વ્યવસ્થા આપે, સારી કુંડો જો બનાવે તો મોટા કુંડ બનાવે કે મોટી મૂર્તિ બનાવવામાં આવશે તો એનું વિસર્જન પણ મોટા કુંડમાં કરવું પડશે। તો એના માટે અમારી સર્વની વિનંતી છે કે જે પણ વિસર્જનની જ્યારે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવે તો એમાં પણ સરકાર ખૂબ સારું સહયોગ આપે। આભાર।